ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? મિત્રો, હું આશા રાખું છું કે તમે બધા મજામાં જ હશો. તો મિત્રો, આજે આપણે ગુણાકારના વ્યવહારિક દાખલાની સમજ મેળવવાના છે. તો ગુણાકારના વ્યવહારિક દાખલાની સમજ ઉદાહરણ દ્વારા મેળવીએ. તો ચાલો જુઓ. તો જુઓ, નીચેના દાખલા ગણો. તો મિત્રો, આપણે આજે વ્યવહારિક દાખલા જોવાના છે. આગળ પણ આપણે વ્યવહારિક દાખલાની સમજ ઉદાહરણ દ્વારા મેળવીએ, બરાબર ને? તો જુઓ, ઉદાહરણ એક. એક બોલપેનની કિંમત 20 રૂપિયા હોય તો આવી 10 બોલપેનની કિંમત કેટલી થાય? થાય ફરી એકવાર રકમ વાંચીએ. એક બોલપેનની કિંમત 20 રૂપિયા હોય તો આવી 10 બોલપેનની કિંમત કેટલી થાય? તો જુઓ, અહીંયા આપણે શું શોધવાનું છે? 10 બોલપેનની કિંમત શોધવાની છે. અહીંયા એક બોલપેનની કિંમત કેટલી આપેલી છે? એક બોલપેનની કિંમત 20 રૂપિયા છે. તો આપણે 10 બોલપેનની કિંમત શોધવાની છે. તો 10 બોલપેનની કુલ કિંમત શોધવા માટે આપણે શું કરશું? ગુણાકાર કરીશું, બરાબર? તો જુઓ, એક બોલપેનની કિંમત કેટલા રૂપિયા છે? 20 રૂપિયા છે, બરાબર? આપણે શું શોધવાનું છે? 10 બોલપેનની કિંમત શોધવાની છે, બરાબર? તો પહેલા આપણે પદ માનશું. તો જુઓ, પદ જુઓ. એક બોલપેનની કિંમત બરાબર 20 રૂપિયા. તો આવી 10 બોલપેનની કિંમત બરાબર કેટલા રૂપિયા થાય? તો આવી 10 બોલપેનની કિંમત બરાબર કેટલા રૂપિયા થાય? આપણે 10 બોલપેનની કિંમત શોધવાની છે, બરાબર? તો જુઓ, અહીંયા આપણે લખશું 20 × 10. ચાલો દાખલો ગણીએ. રકમ લખશું 20 × 10, બરાબર? ચાલો હવે આગળ દાખલો ગણીએ. એકમના સ્થાનમાં શું મૂકીશું? અહીંયા 0 એટલે કે 0, બરાબર? ચાલો 0, 0 ને 1 વડે ગુણો. 0 ને 1 વડે ગુણીએ તો કેટલા આવશે? 0, બરાબર ને? કોઈ પણ સંખ્યાને આપણે 0 વડે ગુણીએ તો જવાબ શું આવે? 0 આવે, યાદ છે ને? ચાલો આગળ જુઓ. 2 ને 1 વડે ગુણો. 2 એકા 2. આગળ જુઓ, 0 ને 0 વડે ગુણો. 0 ને 0 વડે ગુણીએ તો 0. આગળ જુઓ, 2 ને 0 વડે ગુણો. 2 ને 0 વડે ગુણીએ તો 0. ખાલી સ્થાનમાં શું મૂકવાનું? 0 મૂકી દેવાનું, બરાબર? સામે ચિહ્ન કરશું સરવાળા. કોઈ પણ સંખ્યાને આપણે 0 વડે ગુણીએ તો જવાબ શું આવે? 0 આવે, બરાબર? યાદ છે ને? હવે ચાલો આગળ આપણે સરવાળો કરીશું. 0 ને 0 માં 0 ઉમેરીએ તો 0, 0 માં 0 ઉમેરીએ તો 0, 2 માં 0 ઉમેરીએ તો 2 માં 0 ઉમેરીએ તો 2. કેટલો આવ્યો જવાબ? 200. કેટલો આવ્યો આપણો ગુણાકાર? 200. તો 10 બોલપેનની કિંમત કેટલી થાય? 200 રૂપિયા થાય. તો અહીંયા આપણે લખશું 200 રૂપિયા થાય, બરાબર? 10 બોલપેનની કિંમત 200 રૂપિયા થાય. હવે આપણે આગળ જવાબ લખીશું. જવાબ, તો આવી 10 બોલપેનની કિંમત 200 રૂપિયા થાય. જવાબ, તો આવી 10 બોલપેનની કિંમત 200 રૂપિયા થાય. કેટલા રૂપિયા થાય 10 બોલપેનની કિંમત? 200 રૂપિયા થાય. તો અમે આ રીતે ગુણાકારના વ્યવહારિક દાખલા ગણવાના છે. પહેલા પદ લખવાનો, ત્યાર પછી દાખલો ગણવાનો, અને પછી આ રીતે જવાબ લખવાનો, બરાબર? તો ચાલો આગળ જોઈએ. ચાલો જો બીજા દાખલાની રકમ. એક ખોખામાં 35 કેરી છે તો આવા 32 ખોખામાં કુલ કેટલી કેરી થાય? ફરી એકવાર રકમ વાંચીએ. એક ખોખામાં 35 કેરી છે તો આવા 32 ખોખામાં કુલ કેટલી કેરી થાય? જુઓ, એક ખોખામાં 35 કેરી છે,
આપણે 32 ખોખામાં કેટલી કેરી છે એ આપણે શોધવાની છે. આપણે 32 ખોખામાં કેટલી કેરી છે એ આપણે શોધવાની છે. તો એ શોધવા માટે શું કરશું, ગુણાકાર કરીશું. તો જુઓ, એક ખોખામાં 35 કેરી છે. કેટલી કેરી છે એક ખોખામાં? 35 કેરી છે. આપણે શોધવાનું છે 32 ખોખામાં કેટલી કેરી છે એ આપણે શોધવાનું છે, બરાબર? ચાલો પડ લખીએ. એક ખોખામાં કેરી બરાબર 35 કેરી, તો 32 ખોખામાં કેરી બરાબર કેટલી કેરી, બરાબર કેટલી કેરી થાય? કેટલી કેરી થાય? આપણે 32 ખોખાની કેરી શોધવાની છે. કે તો આપણે કુલ કેરીની સંખ્યા શોધવાની છે, એટલે કે 32 ખોખામાં કુલ કેટલી કેરી થાય એ આપણે શોધવાનું છે. એટલે કે 32 ખોખામાં કુલ કેટલી કેરીઓ હશે એ આપણે શોધવાનું છે. તો ચાલો અહીંયા લખીશું 35 × 32, બરાબર? ચાલો દાખલો ગણીએ. 35 × 32, બરાબર? એકમના સ્થાનમાં શું મૂકશું? શૂન્ય. હવે 5 ને 3 વડે ગુણો. 5 તારી 15, 15 નો 5 વડી ફરી 1. હવે 3 ને 3 વડે ગુણો. 3 તારી 9, 9 માં 1 વડી ઉમેરશું તો કેટલા થશે? 10. અહીંયા લખશું 10, બરાબર? આગળ જુઓ, 5 ને 2 વડે ગુણો. 5 ને 2 વડે ગુણો. 5 2 10, 200 વડી ફરી 1. આગળ 3 ને 2 વડે ગુણો. 3 2 6, 6 માં 1 વડી ઉમેરો, કેટલી થશે? 7. 3 2 6 માં વડી ઉમેરશું એટલે કેટલા થશે? 6 ને 1 7. અહીંયા આપણે લખશું 7. ખાલી સ્થાનમાં શું મૂકી દેવાનું? શૂન્ય મૂકવાનું, બરાબર? ચાલો સરવાળો કરીએ. 0 માં 0 ઉમેરીએ તો 0, 5 માં 7 ઉમેરો કેટલા થાય? 12. 12 નો બગડો વડી ફરી 1. 1 ને 0 1 1 ને 0 1 1 ને 0 1, બરાબર? 1 ને 0 1 1 ને 0 1, કેટલો જવાબ આવ્યો? 1120. તો 32 ખોખામાં કેટલી કેરી થાય? 1120. તો આપણે એને લખશું 1120 કેરી થાય, બરાબર? તો આપણે જવાબ લખશું. તો આવા 32 ખોખામાં કુલ 1120 કેરી થાય. જવાબ તો આવા 32 ખોખામાં કુલ 1120 કેરી થાય. કેટલી કેરી થાય? 1120 કેરી થાય. તો મિત્રો, કાલે ફરી મળીશું. ત્યાં સુધી આવજો.